एवरीवन, वेलकम टू अश्रमिक विद्यालय. माय सेल्फ फिरदोस शेख. तो मित्रों, आज ना वीडियो में अपने स्टैंडर्ड 8 नी यूनिट 1 नी एक्टिविटी 3 4 अने 5th विषय अभ्यास करीशू. तो चलो स्टार्ट करिए. रीड द फॉलोइंग पैसेजेस. आ एक पैसेज तमने आप्यो छे, फकरो. पैसेज એટલે જે પેરેગ્રાફ, ફકરો હોય છે તે. એ પેરેગ્રાફ પેસેજ તમારે રીડ કરવાનો છે અને નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ત્યારબાદ તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. તો સેન્ટેન્સની અંદર આપણે જોઈએ કે જ્હોન કેન એન્ડ જ્હોન કેન નોટ. તો કેન અને કેન નોટ શું છે અને તે ક્યારે અને કેવી રીતે યુઝ થાય છે તે આપણે સૌથી પહેલાં વિચારવું પડે, ખરું ને? તો ચાલો, કેન અને કેન નોટ એક મોડલ વર્બ છે જે ક્યારે યુઝ થાય છે. તો યુઝ ઓફ કેન ઓર કેન નોટ ઇઝ યુઝ ટુ શો એબિલિટી, પોસિબિલિટી, પાવર એન્ડ ઓફર. કેન ઇઝ ઓલ્સો યુઝ ફોર ગીવ પરમિશન. ઓકે, સમજ પડી? સમજાવું તમને. કેન ત્યારે યુઝ થાય છે જ્યારે આપણે આપણી ક્ષમતા દર્શાવતા હોઈએ. એબિલિટી એટલે ક્ષમતા, સંભાવના દર્શાવીએ, ક્ષમતા દર્શાવીએ, પોસિબિલિટી, શક્યતા દર્શાવીએ ત્યારે કેનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન સ્વિમ, હું સ્વિમ કરી શકું છું. તો મેં મારી ક્ષમતા દર્શાવી અહીંયા. કેન, આઈ કેન સ્વિમ, હું સ્વિમ કરી શકું છું. હું, મને સ્વિમ કરતાં આવડે છે એટલે હું સ્વિમ કરી શકું છું. જો મને સ્વિમ કરતાં ન આવડતું હોત તો મારી ક્ષમતા, મારી કેપેસિટી શું હશે? આઈ કેન નોટ સ્વિમ, હું તરી શકતી નથી. કેમ કે, કારણ કે મને ખબર છે કે હું નથી તરી શકતી. તો કેન ક્યારે યુઝ થાય? તો એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે, પોસિબિલિટી દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. અને કેન નોટ એટલે કે એને કાન્ટ પણ કહેવાય છે. ધારો કે ફોર એક્ઝામ્પલ, આઈ કાન્ટ સિંગ, હું ગાઈ શકતી નથી. મને ખબર છે કે હું ગાઈ શકતી નથી. મારી ક્ષમતા હું દર્શાવું છું અહીંયા કે હું ખૂબ જ સારું ન ગાઈ શકું. તો આઈ કાન્ટ સિંગ એવું કહી શકું. ત્યારબાદ છે આઈ કેન નોટ પ્લે ગિટાર. ગિટાર તમને ખબર છે ને, મેં જે નોર્મલી આપણે મૂવીની અંદર બતાવે છે, ગિટાર હીરો લઈને વગાડે છે તે ગિટાર. ઓકે, તો આઈ કેન નોટ પ્લે ગિટાર, મને મારી ક્ષમતા ખબર છે કે મને ગિટાર વગાડતા આવડતું નથી. તો હું કઈ રીતે કહું? આઈ કેન નોટ પ્લે ગિટાર. અધરવાઇઝ આઈ કેન ઓલ્સો સે લાઈક ધીસ, આઈ કાન્ટ પ્લે ગિટાર. ઓકે, તો હવે તમને કેન અને કેન નોટની ખબર પડી ગઈ હશે કે ક્યારે કેન અને કેન નોટ યુઝ કરાય. જ્યારે આપણી ક્ષમતા, કેપેસિટી આપણે દર્શાવીએ કે આપણને ખબર છે કે આપણે આ કરી શકીએ છીએ ત્યારે યુઝ થાય છે. અને એક બીજું કે કેન ઇઝ ઓલ્સો યુઝ ફોર ગીવ પરમિશન. હવે હું મારી પેન છે તો કોઈને કહું કે તમે યુઝ કરી શકો છો, તો હું કઈ રીતે કહીશ? યુ કેન યુઝ માય પેન, તમે મારી પેન યુઝ કરી શકો છો. તો હું પરમિશન આપી રહી છું. ઓકે, મારી પેન છે તો મને ખબર છે કે મારી પેન છે અને એ કોઈ બીજો યુઝ કરે તો મને નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ મારી પોતાની ડિસિઝન છે, મારી પોસિબિલિટી છે, શક્યતા છે. યુઝ કરશે તો ડોન્ટ વરી, એ યુઝ કરી શકે છે. તો હું તેને કહીશ કે યુ કેન યુઝ માય પેન, તો મારી પેન યુઝ કરી શકે છે. ઓકે, તો આવા વાક્યોમાં કેનનો યુઝ થાય છે. તો એ જ રીતે આ પેરેગ્રાફની અંદર હવે તમે ઇઝીલી સમજી શકો છો. જ્હોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ મીન્સ, એક્રોબેટ કોને કહેવાય? તો એક્રોબેટ તમે ક્યાં જોયા છે ખબર તમને? ઘણી વાર તમે જોયા છે અને તમને ખૂબ જ આનંદ આવે છે જ્યારે તમે એક્રોબેટ જોવો છો. હવે તમે વિચારશો, ટીચર એક્રોબેટ, મેં તો ફર્સ્ટ ટાઈમ આવું નામ સાંભળ્યું, તો મેં એને ક્યાં જોયું કે મને એને જોઈને આનંદ થાય? આવો વિચાર આવ્યો ને તમારા મનમાં? તો હવે હું તમને કહું કે તમે સર્કસ તો ગયા જ હશો. સર્કસમાં તમે ઘણા બધા એવા લોકો જોયા હશે જે પરફોર્મ કરે છે સ્ટેજની ઉપર અને આપણને ખૂબ મજા આવે છે. મોનોસાયકલ, જે નાની સાયકલ, એક જ વ્હીલવાળી સાયકલ ચલાવે છે. ત્યારબાદ સ્વિંગ એટલે કે હિંચકાઓ ગાય છે, રાઈટ? ત્યારબાદ એ હોર્સ પર ઉપર ચડીને ગોલ ગોલ ફરીને આપણને બતાવે છે. ઘડીકમાં હોર્સને નેક ઉપર લટકીને બતાવે છે અને કોઈ વાર હોર્સની ઉપર સીધા ઊભા થઈ જાય છે. ઘણી વાર આપણે રાઇડ્સ પણ બાઇસિકલ ચલાવીને બતાવે છે, મોટરસાયકલ ચલાવીને બતાવે છે. તો એ બધા શું કહેવાય છે? જે પરફોર્મ કરે છે ઓન ધ સ્ટેજ, ધે કોલ ધ એક્રોબેટ. હવે તમને ખબર પડી ગઈ એક્રોબેટ કોને કહેવાય?
તો ચાલો જુઓ, જ્હોન ઇઝ એન એક્રોબેટ, એન લગાવવામાં આવ્યું આર્ટિકલ, કારણ કે એ વાવલ છે તેનાથી સ્ટાર્ટ થયું છે આ વર્ડ એક્રોબેટ, એટલે એન આર્ટિકલનો યુઝ થયું અહીં. હવે જ્હોન નામનો એક બોય છે, તે એક્રોબેટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ, અને તે સર્કસની અંદર, ગ્રેટ ગ્લોબલ સર્કસ છે તેની અંદર એ કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર ધી હી શોઝ, હવે તેના શોઝ માટે, એટલે કે જેનો પ્રોગ્રામ હોય છે તેના માટે ખૂબ જ સખત મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, સ્વિંગ એટલે કે હિચકા, સ્વિંગ એટલે હિચકા. કયા હિચકા? જે આપણે બગીચામાં, પાર્કમાં, ગાર્ડનમાં હિચકા કરતા હોય એ હિચકા નહીં, પરંતુ તમે સર્કસમાં જોયા હશે ઉપર એકદમ હાઈ હાઈટ પર જે હિચકાઓ બાંધેલા હોય છે, એક જ એક વ્યક્તિને આમ હિચકા ગવડાવીને પછી છોડી દે છે, ત્યારબાદ બીજો વ્યક્તિને કેચ કરી લે છે, એ હાઈ સ્વિંગ એને કહેવાય, તે હિચકા તેના ઉપર પરફોર્મ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, તેની અહીં કેપેસિટી બતાવી છે. જુઓ, હી કેન, પહેલાં જ હી કેનનો યુઝ થઈ ગયો. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ એટલે કે તે હાઈ સ્વિંગ, મોટા ઊંચા હિંચકા ઉપર તે પરફોર્મ કરી શકે છે, એની ક્ષમતા છે. હી કેન રાઇડ ઓન અ મોનોસાયકલ, મોનોસાયકલ એટલે આ પ્રકારની જે સાયકલ હોય છે જે આપણને સર્કસની અંદર જોવા મળે છે, અહીં તે વ્યક્તિ આ એક જ વ્હીલવાળી સાયકલ ચલાવે છે, અહીં ઊભો રહે છે અને આ રીતે સાયકલને ચલાવે છે, તેને કહેવાય છે મોનોસાયકલ. તો એ મોનોસાયકલ પણ ચલાવી શકે છે, જ્હોન મોનોસાયકલ પણ ચલાવી શકે છે, એની ક્ષમતા છે. ત્યારબાદ છે, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈ, હવે રોપ, રોપ એટલે કે દોરડા, જે દોરડા હોય છે ને આ રીતે, તે દોરડા ઉપર એ ચાલી શકે છે. આ રીતે દોરડા હોય છે, તમને ખબર છે ને, આ રીતે તમે ઘણીવાર જોયા હશે, આ રીતે વ્યક્તિઓને એની ઉપર ચાલતા તમે જોયા હશે. તો આ રીતે જ્હોન પણ ચાલી શકે છે દોરડાની ઉપર, એની ક્ષમતા બતાવે છે, એની કેપેસિટી અહીં બતાવે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, પરંતુ એ ઘોડે સવારી કરી શકતો નથી. કેન નોટ, અહીં એની બીજી ક્ષમતા ખર પડી કે તે ઘોડે સવારી નથી કરી શકતો. હી કેન નોટ રાઇડ અ હોર્સ. ત્યારબાદ છે, હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ, હવે જે ફાયર રિંગ હોય છે, ફાયર રિંગ તેમાંથી એ થ્રુ એટલે કે ફાયર રિંગની અંદરથી એ આ થ્રુ એટલે કે આ પ્રકારની ફાયર રિંગ હોય છે તેની અંદરથી આ સાઈડથી દોડીને આવે છે અને રિંગની અંદરથી પાસ થઈને આ સાઈડ નીકળી જાય છે. તો આ પ્રકારની ફાયર રિંગની અંદર અંદરથી તે જમ્પ કરી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક લાઇક જોકર્સ, અને જોકરો જે રીતે ટ્રિક યુઝ કરે છે તે રીતની ટ્રિક એ જોકર્સની જેમ ટ્રિક યુઝ કરી શકતો નથી. તો આ ત્રણ ક્ષમતા અહીં બતાવી છે જે ન કરી શકે છે. ત્યાં શું યુઝ થયું? કાન્ટ, કેન નોટ, ઓકે, કેન નોટ, કેન નોટ, કેન નોટ, અને જે કામ એ કરી શકે છે ત્યાં યુઝ થયું કેન, કેન, કેન. સમજ પડી ગઈ? ઇઝી છે. તો ચાલો, નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. જ્હોન કેન અને જ્હોન કેન નોટ, હવે તમે ઇઝીલી લખી શકશો કે જ્હોન કેન એટલે જ્હોન શું કરી શકે છે અને જ્હોન શું નથી કરી શકતો. તો અહીં આપણે લખીએ, હી કેન, હી કેન એ શું કરી શકે છે, હી એટલે જ્હોન, હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. કમ્પ્લીટ જુઓ અહીં, હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, સમજી ગયા, એ હાઈ સ્વિંગની ઉપર પરફોર્મ કરી શકે છે. ત્યારબાદ છે, હી કેન એ બીજું શું કરી શકે છે, તો હી કેન રાઇડ અ મોનોસાયકલ, તો હી, સોરી, હી કેન તો છે જ, અહીં આવશે રાઇડ અ મોનોસાયકલ, થઈ ગયું કમ્પ્લીટ. ત્યારબાદ હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈટ,
સમજી ગયા? આ રીતે એ જે કરી શકે છે તે વિશેની ક્ષમતા દર્શાવતું, એબિલિટી દર્શાવતું અહીં સેન્ટેન્સ આવે ત્યારે કેનનો યુઝ થાય. હવે હી કેન નોટ, એ શું નથી કરી શકતો? તો હી કેન નોટ રાઈડ અ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ, એન્ડ હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. કમ્પ્લીટ? તો આ ત્રણ કામ એ નથી કરી શકતો એટલે એને કેન યુઝ થયું, કેન નોટ યુઝ થયું અહીં, અને એ કામ જે કરી શકે છે ત્યારે કેન યુઝ થયું. ઓકે, તો આ રીતે કેન અને કેન નોટનો યુઝ થાય છે. હવે તમને હું પૂછું કે તમે જો સાયકલ ચલાવી શકતા હોય, તમારા અંદર એટલી કેપેસિટી છે, ક્ષમતા છે, તો તમે કઈ રીતે કહો? આઈ કેન રાઈડ અ બાઇસિકલ. સમજી ગયા? અને ન ચલાવતા આવડતી હોય તો આઈ કેન નોટ રાઈડ અ બાઇસિકલ. ચાલ, ત્યારબાદ પાછળ આપણે જોઈએ. વર્ક ઇન ગ્રુપ, લિસ્ટ ફાઇવ ડિફરન્ટ વે ઇન વિચ યુ કેન એન્ડ યુ કેન નોટ યુઝ અ રૂલર. થિંક ડિફરન્ટલી, યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. હવે અહીં જુઓ કે તમારે રૂલર યુઝ કરીને આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા. હવે રૂલર એટલે આપણી આ સ્કેલ, સ્કેલને શું કહેવાય? રૂલર. હવે આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારા માટે કે તમે રૂલરની મદદથી શું કરી શકો? યુ કેન, અને રૂલરની મદદથી તમે શું ન કરી શકો? યુ કાન્ટ, કેન નોટ. તો તે તમારે સેન્ટેન્સીસ અહીંયા લખવાના છે. મેં પહેલેથી તમારા માટે બનાવીને રાખ્યા છે, તમે અહીં ધ્યાન આપો. ચાલો, યુ કેન એન્ડ યુ કેન નોટ. વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. ડીગ અ હોલ એટલે કે આપણે ખાડો ખોદી શકીએ છીએ રૂલરની હેલ્પથી. કરી શકીએ છીએ? યસ, આપણે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. તો અહીં આપણે અહીં જોવા મળે છે આપણને સેન્ટેન્સ વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. ત્યારબાદ બીજો આપણે વાક્ય બનાવ્યો છે, વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. ટીયર એ પેપર એટલે કે જે પેપર હોય છે તેને આપણે સ્કેલની મદદથી ફાડી શકીએ છીએ. ટીયર એટલે ફાડવું, ફાડી શકીએ આપણે સ્કેલની મદદથી. યસ, આ રીતે આપણે આ પેપરને આ રીતે ફાડી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર. હવે આ રૂલરને લઈને તમે બટરને આ રીતે બ્રેડ ઉપર એપ્લાય એટલે કે એને સ્પ્રેડ કરી શકો, લગાવી શકો છો આ રીતે. આ ફોર એક્ઝામ્પલ આ બ્રેડ છે અને આ રૂલર છે, તો તમે બટરને આ રીતે લઈને તમે બ્રેડ ઉપર એપ્લાય કરી શકો. સો વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર, કરી શકીએ છીએ. ત્યારબાદ છે વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ. ઓકે, અને ત્યારબાદ છે વી કેન યુઝ રૂલર ટુ ઇટ ભેલ. ભેલ ખાવા માટે અને પેપર વેઇટ કરવા માટે રૂલરનો યુઝ કરી શકીએ. સ્પૂન તરીકે પણ આનો યુઝ કરી શકીએ છીએ. આપણે સ્કેલનો વી કેન કરવું હોય તો કરી શકીએ છીએ. ત્યારબાદ છે યુ કાન નોટ, તમે ન કરી શકો. શું ન કરી શકીએ આપણે? વી કેન નોટ ડ્રો સાયકલ, સોરી, સર્કલ વિથ અ રૂલર. રૂલરની હેલ્પથી આપણે સર્કલ ડ્રો કરી શકીએ. આમ રૂલરની હેલ્પથી સર્કલ, નો. વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. આ રૂલરની હેલ્પથી આપણે પેઇન્ટિંગ બનાવી શકીએ, કોઈ ચિત્ર આપણે બનાવી શકીએ રૂલરની હેલ્પથી, નો. વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. રૂલરની હેલ્પથી આપણે ફ્લાય કાઇટને ફ્લાય કરી શકીએ? ના, નથી કરી શકતા. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. રૂલરની હેલ્પથી આપણે ક્લોથ હોય તેને કટ કરી શકીએ. આપણને સીઝનની ત્યાં જરૂર પડે, ફ્લાય કાઇટ કરવું હોય તો થ્રેડની જરૂર પડે છે. આપણે પેન્ટ કરવું હોય તો પેઇન્ટિંગ બ્રશની, પેન્ટની, કલરની આપણને જરૂરત પડે છે. વી કેન નોટ કટ ક્લોથ વિથ રૂલર. વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. રૂલરની હેલ્પથી આપણે મિલ્ક ડ્રિંક કરી શકીએ? નો, વી કેન નોટ ડ્રિંક અ મિલ્ક વિથ અ હેલ્પ ઓફ સ્ટ્રો. સ્ટ્રોની મદદથી આપણે મિલ્ક જે છે તેને ડ્રિંક કરી શકીએ. રૂલરને આપણે મિલ્કના ગ્લાસમાં આ રીતે મૂકીએ અને પછી આપણે અહીંયાથી ટ્રાય કરીએ કે આપણે પી શકીએ, તો પીવાય ન પીવાય. તો વી કેન નોટ
डू धीस थिंग विद द हेल्प ऑफ रूलर एंड वी कैन डू धीस थिंग विद द हेल्प ऑफ रूलर. ओके, सो यूजिंग कैन एंड कैन नॉट. त्यारबाद छे एक्टिविटी 4, वर्क इन पेर. व्हाट कैन यू पेट डॉग डू फॉर यू. कम्प्लीट द पेरेग्राफ. हवे पेट डॉग एटले के पाळेलो जे आपणो डॉग होय, पालतू प्राणी, ते आपणा માટે શું કરી શકે છે તે અહીં સેન્ટેન્સ બનાવીને લખવાના છે. આઈ હેવ અ પેટ ડોગ. મારી પાસે એક પાલતું ડોગ છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ઘણો જ ક્યુટ છે. ઇટ હેઝ અ લોંગ એન્ડ સિલ્કી હેર. તેના વાળ જે છે તે લોંગ અને સિલ્કી છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. અને તેનું નામ શું છે? તો ટોમ. ઇટ ઇઝ લાઈક માય ફેમિલી મેમ્બર. અને તે મારા કુટુંબનો એક સદસ્ય જેવું છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારી માટે ઘણા કામો કરી શકે છે. કેન. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. કેન એટલે કે તે બોલ પણ કેચ કરી શકે છે. એની ક્ષમતા. કોની ક્ષમતા? ઇટ કોના માટે યુઝ થયું છે? ઇટ ડોગ માટે. ઓકે, મેન હોય તો તેના માટે હી યુઝ થાય, વુમન હોય, ગર્લ હોય તેના માટે શી યુઝ થાય, અને એનિમલ્સ હોય, થિંગ્સ હોય તેના માટે ઇટ યુઝ થાય છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. અને તે મારી સ્કૂલ બેગ પણ ઉચકી શકે છે. એની ક્ષમતા અહીં દર્શાવી છે. ત્યારબાદ ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. તે મારી વોટર બેગ ઉચકી શકે છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. હવે તે શૂઝ લાવીને મને આપી શકે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝ પેપર ફ્રોમ ધ ડોર. ડોર ઉપરથી ન્યૂઝ પેપર લઈને આવી શકે છે અને મને આપી શકે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ. તે મારી બાસ્કેટ ઉચકી શકે છે. વેન આઈ ગો ટુ ધ માર્કેટ. જ્યારે હું માર્કેટ જાઉં છું ત્યારે મારી બાસ્કેટ પણ ઉચકી શકે છે. માઉથથી આ બધા કાર્ય એના થાય છે. ઇટ કેન રન અ રેસ વિથ મી. અને તે મારી સાથે રેસમાં રન પણ કરી શકે છે. તો આ બધી બાબતમાં એણે કેન કેન કેનનો યુઝ કર્યો છે, કારણ કે ડોગની ક્ષમતા, એબિલિટી અહીં બતાવે છે. તો સમજી ગયા તમે? નાઉ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર. હવે આ પેરેગ્રાફ તમે, મેં આ રીતે બનાવ્યું છે, તમે તમારી રીતે કેનનો યુઝ કરીને આ સેન્ટેન્સની સાથે એડિંગ કરી શકો છો બીજા સેન્ટેન્સીસ, અને પેરેગ્રાફ બનાવી શકો છો. ત્યારબાદ છે એક્ટિવિટી 5, રીડ ધ ટુ ડાયલોગ્સ ગીવન બિલો. અહીં આપેલા ડાયલોગ્સ રીડ કરો. પિંકી સેઝ આઈ એમ હંગરી. મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. મમ્મી સેઝ હિયર ધે આર. બિસ્કિટ અહીં છે. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. તો આ એક ડાયલોગ થઈ ગયો. ત્યારબાદ બીજું, નૈના. નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. કેન આઈ યુઝ યોર મોબાઈલ. પરમિશન માંગી છે અહીં, જુઓ કે હું તમારો મોબાઈલ યુઝ કરી શકું છું. મીના સેઝ નો સોરી. નૈના સેઝ ઇટ્સ ઓકે. ઇટ ઇઝ ને શોર્ટમાં કઈ રીતે લખાય? ઇટ્સ ઓકે. અહીં જુઓ, ઓકેની સ્પેલિંગ ઓ કે એ વાય. ઓકે. તો હવે આ જે કન્વર્સેશન છે, ડાયલોગ્સ છે, તેની બેઝ પર આપણે પણ અહીં ડાયલોગ બનાવવાના રહેશે. ઓકે, આઈ હેવ ઓલરેડી ડન હિયર. વર્ક ઇન પેર્સ. કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. ઓકે, ઇનેક્ટ એટલે કે જોડવાના છે ડાયલોગને આપણે અહીં. ચાલો સ્ટાર્ટ કરીએ. યુ સેઝ, યુ એટલે કે તમે. I don't have money. I want to buy a shirt. Can you give me 500 rupees? તો અહીં કેન યુની સાથે મેં એડ કર્યું છે ગીવ મી 500 રૂપીઝ. યોર ફ્રેન્ડ, તમારો મિત્ર કહે છે. યસ, વાય નોટ. કેમ નહીં? હા, કેમ નહીં. યુ સેઝ થેન્ક યુ વેરી મચ. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. તારો ખૂબ આભાર. હું તને આ પૈસા થોડાક જ સમયમાં, સૂન એટલે કે થોડા ટાઈમમાં જ રિટર્ન કરી દઈશ. આઈ વિલ એટલે કે ફ્યુચરની વાત કરે છે. આઈ વિલ રિટર્ન ધ મની. હું પૈસા પરત કરીશ થોડા જ સમયની અંદર. ઓકે, ત્યારબાદ જુઓ. રશ્મિ સેઝ
માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લમ ટુડે. હવે રશ્મિ કહે છે કે મારી સ્કૂટીને કંઈક પ્રોબ્લમ થઈ ગઈ છે. શું પ્રોબ્લમ છે? આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ, અને તેણે માર્કેટમાં જવું છે. કેન આઈ, શું હું ટેક યોર સ્કૂટી, શું તારી સ્કૂટી લઈ શકું છું? કોમલ સેઝ નો સોરી. કોમલે શું કહ્યું? નો સોરી. કોમલની ઈચ્છા નથી એટલે એણે કહ્યું કે નો સોરી. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. રશ્મિ કહે છે પણ તે ખૂબ જ અર્જન્ટ છે, માર્કેટ જવું ખૂબ જ અર્જન્ટ છે. ઓકે, બટ કોમલ ડઝન્ટ વોન્ટ ટુ ગીવ હ સ્કૂટી. ત્યારબાદ છે વેદાંશ અને જય, તે બંને વચ્ચેનું કન્વર્સેશન. વેદાંશ સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. વેદાંત કહે છે કે મારે બરોડા જવું છે. I don't know the time of the next train. પરંતુ મને બીજી નેક્સ્ટ ટ્રેનનો ટાઈમ ખબર નથી, ટ્રેનનો ટાઈમ ખબર નથી. કેન યુ બ્લેન્ક, કેન યુ હેલ્પ મી, શું તમે મારી મદદ કરી શકો? જય સેઝ નો. જય શું કહ્યું? ના. આઈ ડુ નોટ નો, મને ખબર નથી. શું નથી ખબર? નેક્સ્ટ ટ્રેનનો ટાઈમ, એટલે તેણે ના પાડી દીધી. આઈ એમ ન્યૂ હિયર, અને તે ત્યાં રેલવે સ્ટેશન પર અને જ્યાં જે પ્લેસ પર આ કન્વર્સેશન થયું છે ત્યાં એ બિલકુલ અજાણો છે, એને નેક્સ્ટ ટ્રેનનો કોઈ ટાઈમ ખબર નથી. વેદાન સેઝ ઓ ઇટ્સ ઓકે. વેદાને કહ્યું ઓ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, કંઈ પ્રોબ્લમ નહીં, ડોન્ટ વરી. તો આ હતા મિત્રો કેન અને કેન નોટની ઉપરથી આપણી એક્સરસાઇઝ અને સેન્ટેન્સીસ એન્ડ ડાયલોગ્સ. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે કે કેન અને કેન નોટનો ઉપયોગ કઈ રીતે થાય છે, અમને ક્યારેક ક્યારેક કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે તમારી બુકની અંદર પણ આ આન્સર લખવાના રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 થી સ્ટાર્ટ કરીશું. સો બાય બાય, ટેક કેર, થેન્ક યુ.